तो नमस्कार मित्रों, हूँ सुधर लाल भाई ने मारी यूट्यूब चैनल ऊपर आप बधानु हार्दिक स्वागत करू छू। तो टाइटल जोईने खबर पड़ी गई छे के आज नो वीडियो ये टिकटॉक के आटू झाटू स्टार कोने वो। जी हाँ मित्रों, आज नो वीडियो एना ऊपर छे जी 500 રૂપિયામાં ડીજે ઓપરેટ કરીને એની જાતને બહુ મોટો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સમજે છે। જી હા, હું વાત કરું છું નાના મુના ડોટ કોમ નો રાજા ધ છપરી લિજેન્ડ સુદક્ષ ડીજે ની। અબે મજા આયેગા ના ભીડો। તો યાર આઈટ પણ હું તમને કહીશ કે સુદક્ષ ડીજે એ મને કોઈ પણ જાતની પર્સનલ દુશ્મની નથી, હું ફક્ત મનોરંજન માટે વિડીયો બનાવું છું। હવે તમે કહો કે તું દર વખતે આવું કહેશ તો તું પછી વિડીયો હુકામ એમ બનાવસ, તને કોઈ દુશ્મની જ નથી હોતી તો તું વિડીયો હુકામ બનાવસ। તો યાર થોડાક માલ હાટવી બનાવવું પડે યાર, થોડાક અમારે પૈસા કમાવવા હોય ને ભાઈ। આ તો માલ હે તો મોહબ્બત હે ભાઈ। પેલા તો છે ને ભાઈ એનો આ એક વિડીયો જોવો। હવે આ વિડીયોમાં પેન્ટ કેટલું ફિટ પહેર્યું છે ભાઈ, અને એ તે પાછું પાંચે ચડાવીને જાણે આમ પાણી વાળવા ગયો હોય, અને આટલું બધું પેન્ટ ફિટ પહેરીને મને તો લાગે છે ભાઈ બે ત્રણ તો છે ને એને માણા જોતા હોય છે પેન્ટ ઉતારવામાં ફેશિયલ, અને એ તે પાછું જબલું પહેરાવીને ઇન્ફ્લુએન્સર હ, અને છે ને ભાઈ કોઈ પણ નાના મુના ડોટ કોમે આવીને છે ને મારા વિડીયોની હેઠે કોમેન્ટ મારીને કે તમને સુદક્ષ ડીજેથી બળતરા થાય છે અને કે અમારા સુદક્ષ ભાઈને તમે આવું ન બોલો, તો છે ને ભાઈ આવો ભાઈ હવે કઈ પણ મોડું કર્યા વગર ઈ સસ્તા ડીજે ઓપરેટર નો વિડીયો જોઈ। સાહેબ મનમાં ગમે તેટલા સવાલ હોય, દરેક સવાલનો એક જવાબ હોય છે, અને આજે આવે કાલે આવે કદાચ મોડો પણ આવે, પણ આ જંગલનો એક સિંહ જ નવાબ હોય છે। હા પછી સિંહ છે ને ભાઈ 200 રૂપિયામાં ડીજે વગાડવા જાય ને ડિસ્કા કરવા જાય, એટલા ભાઈ સિંહ જંગલમાં રહે અને તું ચાર દિવાલની વચ્ચે રહે, તો આપણે આપણી ઓકાત ન ભૂલો યાર। ના જો ભાઈ 200 રૂપિયામાં ડીજે વગાડવું ને એ કઈ ગુનો નથી, એ તમારો ધંધો છે બરોબર, પણ 200 રૂપિયામાં ડીજે વગાડવા જતા હોય અને પછી 500 રૂપિયાનું બળ કરવું આ એક ખોટું કહેવાય, એટલે પ્લીઝ ભાઈ હમ ભાઈ જબ કિસી કે સચ્ચે ફોલોઅર્સ દેખકર અપની ફટી પડતી હૈ ના, તબ 1000 મેં 10 કે 2000 મેં 30 કે વાલી ફેક ફોલોઅર્સ કી પ્રમોશન કરની પડતી હૈ। કીપ ઇટ અપ। જબ દેખા હું હું કરતે રહેતા અરે કાટ કે ભાઈ હવે આ ભરવાલ ને। હા જો ભાઈ આપણે ભારતમાં કોરોના આવી જાય અને લગ્નની તારીખો કેન્સલ થઈ જાય અને ડીજે વગાડવાનો કે મેળો નો આવે ને ભાઈ, એટલે જેને ઘમંડ હોય ને એની ફી નો 5000 રૂપિયા હું ફી લઈશ, એને છે ને 500 રૂપિયામાં ડીજે વગાડવા જવું પડે। કીપ ઇટ અપ। જો ભાઈ તને પ્રમોશન ન મળે ને એ તારો પ્રશ્ન છે, હવે તને ડીજે વગાડવાના 200 મળે અને પ્રમોશન કરવા વાળાને 2000 મળે, હવે આ વાતનું દુઃખ તું વિડીયોમાં કાઢ તો એ ક્યાંથી હાલે, નાના હાવ હારાવાના થઈ જા ભાઈ, તું કાંઈ ઉપાધિ કેદમાં તારો જ તંતર સમય આવી જા, તારે તંતર 200 ના 500 થઈ જા, તું જરાય ઉપાધિ કેદમાં મારો ભાઈ હાવ હારાવાના થઈ જા હો। સાહેબ રડવું આવે ને તું એક ખૂણામાં જઈને રોઈને આવવાનું, પણ કોઈને કહેવાનું નહીં। અરે યાર એલા ભાઈ એ તો બધું ઠીક છે, પણ તું કૂતરાને પાલેજી ખવડાવીશ તો પાછો તું હું કઈ સીધો કે ના, એટલે તું ખુદ એક કુપોષણ નો શિકાર થઈ ગયો છો, તારી જિંદગી આખી પાલેજી ઉપર હાલે છે, અને આમ પાલેજી ખવડાય એ હારું ન લાગે, ફટાફટ કઈ રાય કોઈ નથી જોતું વિડીયોમાં ગાય ગા ખાઈ લે પાલે। કોઈક દિવસ મુલાકાત લેવી હોય તો 100% લેજો, પણ ઇજ્જત થી આવવું પડશે, બીજો કોઈ રસ્તો નહીં, અને મળ્યા હશે હજારો તમને તમારા પૈસા જોઈને, પણ આ તારો ભાઈ કાગળિયા ના બંડલોમાં લલચાઈ જાય એટલો સસ્તો નહીં। તો ભાઈ સુદક્ષભાઈ થોડાક સસ્તા છે યાર, 200 રૂપિયા કાકા 200 રૂપિયા કેટલો મોંઘો છે, વિચાર તો કરો ના યાર ભાઈ, તું ખોટું ન લગાડતો, પણ તું છે ને ક્યારેક તારા માઇક ના ઓટો ટ્યુન વગરના તને વિડીયો બનાય પછી જો તારો કેવા જ કેવો આવે છે, એ ના ચાર દિવાલની વચ્ચે બોલવું અને બાર બોલવું એમાં ફેર હોય છે મોટા ભાઈ, અને હા તું મારું કહી દે પહેલાં કહી દઉં કે ભાઈ હું ઇફેક્ટમાં રેકોર્ડ નથી કરતો, એટલે ફેર પડે મોટા ભાઈ સમજ્યા। તો હાલ ભાઈ સુદક્ષ ડીજે નીકળતું હવે કંઈક બીજે, અને તારા વિડીયો જોઈને હું તને ખાલી એક જ વસ્તુ કહેવા માગું છું, પહેલી ફુરસત મેં નિકાલ। તો હવે ભાઈ હું તમને મળાવું સુદક્ષ ડીજે ના માસિયાર ભાઈ ને। હા તો થોડી આ પાંજરા વાળો હાંકડ નથી બાગ છૂટા પાછું થોડી કામ કરી દીયા। એલા ભાઈ મારા આમ છે આ જોયા પછી તો છે ને રાજબા ગઢવી ખુદ કોમામાં વહી જાય, ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના
ના તમારે જો ભાઈ ફેમસ થવું છે, તમારી પાસે કાંઈ ટેલેન્ટ નથી, તો તમારે કાંઈ બહુ મહેનત કરવાની જરૂર નથી ભાઈ. તમને લિપસિંગ નથી આવડતી, હાલ છે આ ભાઈની જેમ છે ને ભાઈ, ખાલી આમાં હું આમ ડોકું ખાલી હલાવો ભાઈ, તમારે લાઈકુનો ડગલો થઈ જાય ભાઈ. એક વસ્તુ જોઈ ભાઈ, ઓલી માખી નઈ છે ને હાર્ટ એટેક આવી ગયો છે, અને ઈ મતતા મતતા એમ બોલી છે કે આ ભમરાડું ક્યાં બેહાઈ ગયું. અને ના ઈ વાત જવા દો ભાઈ, આ ભાઈ ને પાસે ઇમોશનલ એક્ટિંગ હતા આવડે છે, જોવો એનો વિડીયો. અરે વાહ ભાઈ, શું એક્ટિંગ થઈ રહી યાર, મારા તો આંખ માંથી આંસુડા આવી ગયા ભાઈ. વાહ ભાઈ વાહ, ધન્ય છે ભાઈ તમને, ધન્ય છે બાપા. બંધ કરો, મજબૂત રાખું માનડું મારું હૈયું રે, મજબૂત રાખું માનડું. એની રાઈટ ને સિસ્ટમ ફેલ થઈ ગઈ ભાઈ, આવું નો કરાય ઓ ભાઈ, આના રવાડે નો સડાય બાપા, ભવડાઈ જાય બધું. મારા હામ છે બસ ભાઈ, અમે સંભાળી લેવું ભાઈ, તું રેવા દે યાર, પ્લીઝ તું સંભાળ માં યાર, અમે સંભાળી લેવું ઓ ભાઈ, પ્લીઝ તું રેવા દે. એટલે કોક દીકનું છે ને આ ગળું બડવું આમ આમ ભાવડાઈ જાય, રેવા દે મારો ભાઈ, ડાયો થઈ જા. બંધ કરો યે સબ નાટક, કુછ લાઈફ મે અચ્છા કરો, અરે ઉપર વાલે કો જવાબ દેના હે. તો આ વિડીયો ને આપણે અહીંયા પૂરો કરીશી ભાઈ. તો આ વિડીયો જોયા પછી કોઈ પણ જાતની પર્સનલ હેટ નથી ફેલાવવાની, આ વિડીયોનો હેતુ ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે. તો વિડીયો જોવો ને મજા કરો યાર. અને સુદક્ષભાઈ તમે દિલ ઉપર ન લઈ લેતા યાર પાછું, નકર મને પાછી બીક લાગે તમારાથી. તો યાર વિડીયો જોવો ને મજા કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, આપણે ગોલ રાખી છીએ 10,000 લાઈકનો અને 1,000 કોમેન્ટનો. તો યાર ફટાફટ ટાર્ગેટ પૂરો કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. હજી પણ આપણે આવા ઘણા બધાને રોસ્ટ કરવાના છે. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી હવે ડૈરાને રામ રામ, જય શ્રી રામ.